અયોધ્યામાં ભગવાન રામચંદ્રની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે ભક્તો પણ અનોખી શ્રદ્ધા સાથે ભગવાન રામ માટે કઈ ને કઈ સાધન સામગ્રી તૈયાર કરી અયોધ્યા પહોંચાડી રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લાના એક ભક્તે તૈયાર કરેલ 1111 કિલો વજન ધરાવતી રામદીપ અયોધ્યા ખાતે રવાના કરાયો. વડોદરા જિલ્લાના માયલીના અરવિંદ પટેલ નામના રામ ભક્તે આગામી 22 જાન્યુઆરીના રોજ યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠા વખતે ભવ્ય દીપ પ્રગટે એવા ભાવ સાથે 1111 કિલો વજન ધરાવતી ધાતુમાંથી એક રામદીપ બનાવ્યો છે. આ દીપમાં લગભગ 500 કિલો કરતાં વધુ ઘીનો સમાવેશ થાય છે એટલી ક્ષમતા ધરાવે છે. આ દીપ બનાવતા 1 માસ જેટલો સમય ગયો છે એમ બનાવનાર અરવિંદ પટેલે જણાવ્યું હતું. રામ ભક્તો દીપની સાથે દીવામાં પૂરવા માટે ઘી પણ સાથે લઈને નીકળ્યા છે. ત્યારે આ અગાઉ પણ 108 ફૂટની અગરબત્તી અયોધ્યા તરફ પ્રસ્થાન થઈ હતી ત્યારે આજે અયોધ્યા તરફ નીકળેલા રામદીપનું અરવલ્લીના મોડાસામાં ભવ્ય સ્વાગત કરાયું હતું. આમ ભગવાન રામચંદ્રની પ્રાણ પ્રતિષ્ઠા અગાઉ રામ ભક્તોની અનોખી શ્રદ્ધા જોવા મળી હતી. નમન પંડ્યા, જેડેશ ટીવી, અરવલ્લી.